Hello, students. I am Niyati Kotecha welcoming you all to the class of business environment. Today, we are going to continue our unit number four, that is public finance, that we have started in our last lecture. Uh, this is the part number three of unit number four, in that we are going to start objectives and tools of fiscal policy in our last lecture we have completed functions of public finance and we have gone through the meaning of fiscal policy okay so let us quickly revise meaning of fiscal policy so that you can recall it okay so let us uh, start with meaning and object let us start with meaning of fiscal policy then we will do objectives of fiscal policy this is the very much important lecture and uh, this is the very much important topic from the point of view of exam so banishake, to please make notes of them okay so let us start with meaning of fiscal policy so the term fisc means the treasury fiscal policy thus means policy relating to the treasury

ગવર્મેન્ટનું રેવન્યુ જનરેટ થાય છે મેઇનલી ફ્રોમ ટેક્સ વેરિયસ ગવર્મેન્ટ ચાર્જીસ વેરિયસ ટાઈપ્સ ઓફ ટેક્સિસ સો ધેટ વેરિયસ ટાઈપ્સ ઓફ ટેક્સિસ લાઈક ડાયરેક્ટ ટેક્સ ડાયરેક્ટ ટેક્સીસ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ ઓલ સો આવા બધા ડાયરેક્ટ એન્ડ ઇન્ડાયરેક્ટ ટેક્સમાંથી ગવર્મેન્ટની મેઇનલી ઇન્કમ થતી હોય છે ધેન પબ્લિક એક્સપેન્ડિચર મીન્સ ગવર્મેન્ટ ઇઝ સ્પેન્ડિંગ ધેર રેવન્યુ ટુ વેરિયસ સેક્ટર્સ ગવર્મેન્ટ પહેલાં ટેક્સ ચાર્જ કરે વી હેવ ટુ એઝ અ ગુડ સિટીઝન વી હેવ ટુ પે ટેક્સ ટુ ધ ગવર્મેન્ટ ગવર્મેન્ટ બધા સિટીઝન પાસેથી ટેક્સ ચાર્જ કરે પછી જે કાંઈ એમાંથી ગવર્મેન્ટને ઇન્કમ થાય તે અલગ અલગ સેક્ટરમાં ગવર્મેન્ટ સ્પેન્ડ કરે ફોર એક્ઝામ્પલ એગ્રીકલ્ચર સેક્ટર છે એજ્યુકેશન સેક્ટર છે ઇન્કમ સોરી એજ્યુકેશન સેક્ટર છે આઈટી સેક્ટર છે

ડિફરન્સીસને પહોંચી વળવા માટે ગવર્મેન્ટ શોર્ટ ટર્મ માટે અથવા લોંગ ટર્મ માટે લોન લે છે આઈધર ફ્રોમ ધેર કન્ટ્રી ઓર ફ્રોમ અનધર નેશન ધેટ મીન્સ પબ્લિક ડેપ્ટ ઓકે ધ યુઝ ઓફ ધીઝ થ્રી ટૂલ્સ ઇન અ વેલ કોઓર્ડિનેટેડ એન્ડ વેલ ઇન્ક્રી ઇન્ટીગ્રેટેડ મેનર વિથ વ્યૂ ટુ અચીવિંગ સર્ટન પ્રીડિફાઈન્ડ ઓબ્જેક્ટિવ્સ ઇઝ નોન એઝ ફિસ્કલ પોલિસી કે આ થ્રી ટૂલ્સ દેટ ઇઝ પબ્લિક રેવન્યુ પબ્લિક એક્સપેન્ડિચર અને પબ્લિક ડેપનું વેલ કોઓર્ડિનેટેડ અને ઇન્ટીગ્રેટેડ મેનરમાં મેનેજમેન્ટ થવું જોઈએ બિકોઝ જો રેવન્યુ ઓછી હશે ને સામે ગવર્મેન્ટ એટલું વધારે સ્પેન્ડ એન્ડ સ્પેન્ડ કરવા મળશે તો ગવર્મેન્ટની એટલી વધારે લોન લેવી પડશે એના કરતાં જો ગવર્મેન્ટ એવા વેઝ વિચારે કે ઇન્કમ પણ જનરેટ થાય પ્લસ સ્પેન્ડિંગ પણ મેનેજ રહે

એના માટે જે કંઈ ગવર્મેન્ટ પોલિસી બનાવે તેને કહેવાય ફિસ્કલ પોલિસી ઓકે ફિઝિકલ પોલિસી રિફર્સ ટુ ધ યુઝ ઓફ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ એન્ડ ટેક્સ પોલિસીઝ ટુ ઇન્ફ્લુઅન્સ ઇકોનોમિક કન્ડિશન્સ સ્પેશિયલી મેક્રો ઇકોનોમિક કન્ડિશન્સ ઇન્કલુડિંગ એગ્રીગેટ ડિમાન્ડ ફોર ગુડ્સ એન્ડ સર્વિસીસ એમ્પ્લોયમેન્ટ ઇન્ફ્લેશન એન્ડ ઇકોનોમિક ગ્રોથ મેં પહેલાં આગળ કીધું એમ કે ગવર્મેન્ટની મેઇન ઇન્કમ છે થ્રુ ટેક્સ કે ગવર્મેન્ટ અલગ અલગ ટેક્સ અલગ અલગ ટેક્સ અપ્લાય કરીને જે કાંઈ ઇન્કમ મેળવે છે તેમાંથી ગવર્મેન્ટ સ્પેન્ડ કરે છે અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ સેક્ટરમાં ગવર્મેન્ટ સ્પેન્ડ કરે છે ફોર એક્ઝામ્પલ ટ્રાન્સપોર્ટેશન આઈટી ઇન્ડસ્ટ્રી એગ્રીકલ્ચર સેક્ટર એજ્યુકેશન સેક્ટર હેલ્થ હેલ્થકેર સેક્ટર સો આ બધા સેક્ટરમાં ગવર્મેન્ટ જ્યારે સ્પેન્ડ કરે છે તો તેનાથી શું ઇમ્પેક્ટ આવે છે ઇકોનોમીનું ડેવલપમેન્ટ થાય છે એમ્પ્લોયમેન્ટ વધે છે દેન ઇન્ફ્લેશન ઓછું થાય છે ડિમાન્ડ વધે છે ઓકે સો આ બધી ઇમ્પેક્ટ અને આ બધા ડિમાન્ડ એમ્પ્લોયમેન્ટ ઇન્ફ્લેશન એને બધાને એકદમ બેલેન્સમાં રાખવા ગવર્મેન્ટ જે કંઈ પોલિસી ડિસાઇડ કરે છે ધેટ ઇઝ ફિઝિકલ પોલિસી ઓકે સો લેટેસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ મેઇન ટોપિક ધેટ ઇઝ ઓબ્જેક્ટિવસ ઓફ ફિઝિકલ પોલિસી ફિસ્કલ પોલિસીના શું ઓબ્જેક્ટિવસ છે શું ગોલ્સ છે ઓબ્જેક્ટિવ સોરી ફિસ્કલ પોલિસીઝના શું પર્પસ છે શા માટે ગવર્મેન્ટ ફિસ્કલ પોલિસી ડિસાઈડ કરે છે ધેટ મીન્સ ઓબ્જેક્ટિવસ ઓફ ફિસ્કલ પોલિસી ધ મેઇન ઓબ્જેક્ટિવસ ઓફ ફિઝિકલ પોલિસી આર એઝ ફોલોસ ફર્સ્ટ વન ટુ પ્રમોટ કેપિટલ ફોર્મેશન એન્ડ ઇકોનોમિક ગ્રોથ second is to maintain economic stability third one is to reduce inequalities of income and wealth and fourth one to increase employment opportunities so let us understand these four topics in detail first one is to promote capital formation and economic growth one of the major problems

થાય નહીં ઓકે સો અંડ અંડરડેવલપ્ડ કન્ટ્રીઝ હેવ હેવ લો ઇન્કમ એન્ડ હાઈ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ વિચ રિઝલ્ટસ ઇન લો સેવિંગ્સ એન્ડ લો ઇન્વેસ્ટમેન્ટ્સ ઓકે સો ગવ આવા અનડેવલપ્ડ કે અંડર ડેવલપ નેશન્સ પાસે એટલી ઇનફ ઇન્કમ હોતી નથી અને સામે લો હાઈ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ કે કન્ઝમ્શનની જરૂરિયાત વધારે હોય છે કે ગવર્મેન્ટની જરૂરિયાત વધારે હોય છે કે અલગ અલગ સેક્ટરમાં સ્પેન્ડ કરે તો આવા અલગ અલગ સેક્ટરનું ડેવલપમેન્ટ થાય ઓકે સો સામે એટલી ઇન્કમ તો હોવાની નથી તો આવા અંડર ડેવલપ કન્ટ્રીઝ પાસે ઓછી ઇન્કમ હોય છે અને વધારે સ્પેન્ડિંગની જરૂરિયાત હોય છે ઓકે સો આવી અંડર ડેવલપ કન્ટ્રીઝને ખાસ જરૂરિયાત છે એવી ફિઝિકલ પોલિસીની કે જે લો ઇન્કમ હોવા છતાં પણ બધા સેક્ટરનું ડેવલપમેન્ટ થઈ શકે ઓકે ઇન ડેવલપડ કન્ટ્રીઝ હાઈ લેવલ ઓફ મની ઇન્કમ્સ જનરેટ્સ લાર્જર ફ્લો ઓફ સેવિંગ્સ એઝ સચ ધેર ઇઝ નો પ્રોબ્લેમ ઓફ કેપિટલ ફોર્મેશન એનાથી ઊંધું કે જે ડેવલપ કન્ટ્રીઝ છે એની પાસે તો ઇન્કમ હોવાની જ કે હાઈ ઇન્કમ હોય તો તે વધારે સ્પેન્ડ કરી શકે અલગ અલગ સેક્ટરમાં સો એ અલગ અલગ સેક્ટરનું પણ ડેવલપમેન્ટ વધતું જાય ને વધતું જાય સો ડેવલપ કન્ટ્રીઝને તો કંઈ વાંધો જ ન આવે આવી ઇન્કમ જનરેટ કરવામાં એઝ વેલ એઝ ઇન્કમને સ્પેન્ડ કરવામાં અલગ અલગ જગ્યાએ સો ધેટ અલગ અલગ સેક્ટરનો પણ ડેવલપમેન્ટ થાય પ્લસ ગવર્મેન્ટની જેટલી ઇન્કમ છે સામે એટલું ઘણીવાર ડેવલપ નેશનને એટલું સ્પેન્ડિંગ પણ નથી હોતું બિકોઝ જે કાંઈ સેક્ટર છે તે ઓલરેડી ડેવલપડ એન્ડ વેલ ડેવલપ્ડ છે સો આવા ડેવલપ્ડ નેશનને સેવિંગ્સ અને સેવિંગ્સ પણ વધારે થતું હોય છે કે આવા ડેવલપ નેશન પાસે સેવિંગ પણ એટલું જ વધારે હોય છે કે તે ઇમરજન્સીમાં અથવા ગમે તે સેક્ટરને જરૂર હોય ત્યાં ક્વિકલી સ્પેન્ડ કરી શકે ઓકે સો વી હેવ અન્ડરસ્ટેન્ડ અંડર ડેવલપ કન્ટ્રીઝ કન્ડિશન ટુ ડેવલપડ કન્ટ્રીઝ કે અંડર ડેવલપથી લઈને ડેવલપ કન્ટ્રીઝની કઈ કઈ સિચ્યુએશન હોય તે આપણે સમજી કે કેપિટલ ફોર્મેશન એની પાસે કેવું હોય કે ઇન્કમ કેવી હોય અને તે લોકો સ્પેન્ડ કેવી રીતે તે ગવર્મેન્ટ સ્પેન્ડ કેવી રીતે કરતી હોય ઓકે ઇન શોર્ટ ધ રોલ ઓફ ફિઝિકલ પોલિસી ઇન રાઇઝિંગ કેપિટલ ફોર્મેશન એન્ડ પ્રમોટિંગ ઇકોનોમિક ગ્રોથ શુડ કમ્પ્રાઇઝ ઓફ ધ ફોલોઇંગ ફર્સ્ટ વન ઇઝ ધ ગવર્મેન્ટ શુડ અંડરટેક ધ ફાઇનાન્સિંગ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ દેટ ઇઝ ઇકોનોમિક એન્ડ સોશિયલ ઓવરહેડ્સ લાઈક ટ્રાન્સપોર્ટ કમ્યુનિકેશન પાવર એજ્યુકેશન પબ્લિક હેલ્થ ટેકનિકલ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ એક્સેટ્રા સો ગવર્મેન્ટે આવી બધી જગ્યાએ ઇન્વેસ્ટ અથવા આવી બધી જગ્યાએ સ્પેન્ડ કરવાની વધારે જરૂર હોય છે ફોર એક્ઝામ્પલ ટ્રાન્સપોર્ટેશન સો ધેટ જેમ ટ્રાન્સપોર્ટેશન વધે એમ લોકોને ગુડ્સ એન્ડ સર્વિસીસ વધારે અવેલેબલ થાય અને જો ગુડ્સ એન્ડ સર્વિસીસ વધારે અવેલેબલ થાય તો તો ડિમાન્ડ જળવાઈ રહે અને એની બહુ કાંઈ મોટી ઇમ્પેક્ટ ન આવે પ્રાઇઝ ઉપર ઓકે ધેન કોમ્યુનિકેશન પાવર એજ્યુકેશન પબ્લિક હેલ્થ ટેકનિકલ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ આ બધા એવા સેક્ટર છે કે તે ઇકોનોમી માટે વેરિયસ ઇકોનોમી માટે બહુ જ ક્રુશિયલ છે ઓકે સો ગવર્મેન્ટે આવા ક્રુશિયલ સેક્ટર્સમાં વધારે સ્પેન્ડ કરવું જોઈએ ઓકે This is because such investments requiring huge funds cannot come from the private enterprise. no private entity private enterprise funds. Government sector spend karupe, invest karu pade. Okay? Besides, returns on this cannot be expected to quick or direct. As such, the state has to bear the burden of its investment. Okay? કોઈ રાજ્યને અથવા ગવર્મેન્ટને આવા બધા સેક્ટરનું ધ્યાન રાખવું પડે ને આવા બધા સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું પડે અને સ્પેન્ડ કરવું પડે સો ધેટ આ બધા સેક્ટરનો ગ્રોથ અને ડેવલપમેન્ટ થાય ઓકે સો આ ગ્રોથ અને આ ડેવલપમેન્ટ કરવા ગવર્મેન્ટને સ્પેન્ડ કરવું પડે એમાં કંઈક બજેટ રાખીને ગવર્મેન્ટે યરલી અલગ અલગ મની અને અલગ અલગ ફંડ પ્રોવાઈડ કરવું પડે આવા અલગ અલગ સેક્ટર માટે સો આ ફંડ ક્યાંથી આવશે ગવર્મેન્ટને એની ઇન્કમમાંથી સો ગવર્મેન્ટની ઇન્કમનો મેઇન સોર્સ કયો છે ટેક્સિસ વેરિયસ ટાઈપ્સ ઓફ ટેક્સિસ પહેલાં ગવર્મેન્ટ કલેક્ટ કરે પછી એ ટેક્સની જે રેવન્યુ થાય જે ઇન્કમ થાય એમાંથી ગવર્મેન્ટ આ અલગ અલગ સેક્ટરમાં ધેટ ઇઝ ટ્રાન્સપોર્ટેશન એજ્યુકેશન આઈટી ઇન્ડસ્ટ્રી પબ્લિક હેલ્થ એમાં બધા એગ્રીકલ્ચર એ બધા સેક્ટરમાં ગવર્મેન્ટ અલગ અલગ રીતે અલગ અલગ પોર્શનમાં સ્પેન્ડ કરે ઓકે ધ ગવર્મેન્ટ શુડ પ્રોવાઈડ નેસેસરી સોરી ઇન્સેન્ટિવ્સ ટુ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ કન્સેશન એન્ડ રિબેટ ટેક્સ હોલિડે સબસિડીઝ એક્સેટ્રા અને ગવર્મેન્ટે સામે ટેક્સ હોલિડે ટેક્સ કન્સેશન પ્રોવાઈડ કરવું પડે સો ધેટ એવરી સિટીઝન ઇઝ મોટિવેટેડ ટુ પ્રોડ્યુસ મોર ઇન્વેસ્ટ મોર ઓકે ઓકે કે ઘણીવાર એવું હોય છે કે જો તમે અમુક ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કરો કે અમુક શેર્સમાં ઇન્વેસ્ટ કરો કે અમુક મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરો તો ઘણીવાર ટેક્સના કન્સેશન્સ અવેલેબલ હોય છે ગવર્મેન્ટ તરફથી સો દેટ યુ આર મોટિવેટેડ ટુ ઇન્વેસ્ટ ઇટ્સ ઇન સચ એરિયાઝ ઓકે સો લોકોને અને પછી ઘણીવાર ટેક્સ કન્સેશન હોય છે કે તમે કોર્પોરેશન ટેક્સમાં એવું બનતું હોય કે બિઝનેસમાં જો તમે એટલું પ્રોડક્શન વધારે કરશો તો તમને થોડુંક ટેક્સ કન્સેશન કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને વેરિયસ ટેક્સમાં સબસિડીઝ આપે છે ગવર્મેન્ટ સો આ રીતે જે કાંઈ ટેક્સ જે બેનિફિટ આપે છે ગવર્મેન્ટ એનાથી અલ્ટિમેટલી ઇકોનોમીમાં ડેવલપમેન્ટ થશે ઓકે હા ગવર્મેન્ટની એટલી ઇન્કમ ઓછી થઈ જશે બટ ડેવલપમેન્ટ થશે ઇકોનોમીનું સામે ઓકે સેકન્ડ વન ઇઝ ટુ મેન્ટેન ઇકોનોમિક સ્ટેબિલિટી ફિસ્કલ પોલિસી શુડ એમ એટ કંટ્રોલિંગ બોથ ઇન્ફ્લેશનરી એન્ડ ડિફનેશનરી ટેન્ડન્સીઝ ઇન ધ ઇકોનોમી એઝ બોથ આર હાર્મફુલ ફોર ધ સાઉન્ડ હેલ્થ ઓફ ધ ઇકોનોમી ઇન્ફ્લેશનરી કન્ડિશનમાં કેવું હોય કે કોઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસના ભાવ વધતા જ જાય તેને ગુજરાતીમાં ફુગાવો કહેવાય ઓકે સો જેમ જેમ ગુડ્સ એન્ડ સર્વિસીસના ભાવ વધતા જાય પ્રાઇઝિસ વધતા જાય એમ એ ઇકોનોમી માટે હાર્મફુલ છે ઓકે સેમ વે વોટ ઇઝ ડિફ્લેશનરી પીરિયડ કે જ્યાં સાવ મંદી આવે કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ઓછા ભાવે મળે બટ લોકો પાસે એ પણ ખરીદવાનો પરચેઝિંગ પાવર ઓછો થઈ જાય સો આ બ આ બંને કન્ડિશન હાર્મફુલ છે ઇકોનોમી માટે ઓકે ધસ ફોર એક્ઝામ્પલ ઇન ટાઈમ્સ ઓફ ઇન્ફ્લેશન ટેક્સ પોલિસી શૂડ એમ એટ મોપિંગ અપ એક્સેસ પરચેઝિંગ પાવર ઇન ધ ઇકોનોમી ઓકે સો ઇન્ફ્લેશનમાં શું હોય કે વસ્તુઓના ભાવ વધતા જ જાય અને જે વસ્તુ જે ભાવે જે વ્યાજબી ભાવે મળવી જોઈએ એના કરતાં બહુ ઊંચા ભાવે મળવા લાગે સો આવી વસ્તુમાં જો ગવર્મેન્ટ ટેક્સ વધારી દેશે સો ઓબિયસ છે કે એની ડિમાન્ડ ઓછી થઈ થઈ જવાની એક ગુડ્સ એન્ડ સર્વિસીસની સો લોકો એટલી ઓછી ડિમાન્ડ કરશે આવી આવા ગુડ્સ એન્ડ સર્વિસીસની સો આપોઆપ એના પ્રાઇઝ ડાઉન થઈ જશે તમે ઇકોનોમિક્સમાં સમજેલા હશો કે જેમ ડિમાન્ડ વધશે એમ પ્રાઇઝ વધશે જેમ ડિમાન્ડ ઘટશે એમ પ્રાઇઝ ઘટશે દેર ઇઝ ડાયરેક્ટ રિલેશનશીપ બિટવીન ડિમાન્ડ એન્ડ પ્રાઇઝ સો એવી જ રીતે જો સરકાર આવી આવા ગુડ્સ ઉપર ટેક્સ વધારી દેશે સો ઓબ્વિયસ છે કે લોકોની ડિમાન્ડ ઓછી થઈ જશે જો લોકોની ડિમાન્ડ આવી ગુડ્સ એન્ડ સર્વિસીસ માટે ઓછી થશે તો સામે પ્રાઇસ પણ ઓછું થશે અને ઇન્ફ્લેશનમાં પણ કંટ્રોલ આવી જશે ઓકે તો ઓબ્જેક્ટિવ શૂડ બી ટુ રાઇઝ મેક્સિમમ ટેક્સ રેવન્યુ રિડ્યુસ કન્સ્પિશિયસ કન્ઝમ્પશન એન્ડ ચેક સ્પેક્યુલેટિવ એન્ડ અનપ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટને સામે એટલી ટેક્સની ઇન્કમ પણ વધી જશે આવું કરવાથી અને ગવર્મેન્ટ ગવર્મેન્ટ વોચ રાખતી હોય છે આવી સ્પેક્યુલેટિવ અને અનપ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટમાં કે ક્યાંય આવી વસ્તુઓનો ખોટો યુઝ થતો નથી કે કેમ ઓકે હવેવર શુડ બી ટેકન ટુ સી ધેટ ધેર આર નો એડવર્સ ઇફેક્ટ ઓન સેવિંગ્સ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રોડક્ટિવ એન્ટરપ્રાઇઝ સો ગવર્મેન્ટને ક્યાંક ને ક્યાંક એ પણ ધ્યાન રાખવું પડે કે ટેક્સની જે કંઈ સિસ્ટમ છે એ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોડક્શનને હાર્મ ના થાય અથવા હાર્મફુલ ના થાય ઓકે સો ગવર્મેન્ટને ઇકોનોમિક સ્ટેબિલિટી માટે ફિઝિકલ પોલિસી એવી રીતે સ્ટ્રોંગ ફિસ્કલ પોલિસી એવી રીતે ડિઝાઇન કરવી જોઈએ કે ઇન્ફ્લેશનરી અને ડિફ્લેશનરી પિરિયડ પણ સ્ટેબલ રહે પ્લસ આવી ફિઝિકલ પોલિસીની ઇમ્પેક્ટ ક્યાંય એડવર્સ ના આવે ઓકે

ડિફ્લેશનરી પિરિયડમાં કેવું થાય કે લોકો પાસે સ્પેન્ડ કરવાના પૈસા જ ના હોય લોકો પાસે ઇન્વેસ્ટ કરવાના મની ના હોય સો તેને કહેવાય ડિફ્લેશનરી પિરિયડ કે આ ડિફ્લેશનરી પિરિયડ કેવી રીતે ઓછો થાય કે સરકાર કોઈ ગુડ્સ એન્ડ સર્વિસીસનો ટેક્સ ઓછો કરી નાખે સો સરક જો ગવર્મેન્ટ આવા ગુડ્સ એન્ડ સર્વિસીસનો ટેક્સ ઓછો કરે તો સામે ડિમાન્ડ વધે ગુડ્સની સર્વિસીસની જો ડિમાન્ડ વધે એમ સામે પ્રોડક્શન વધે પ્રોડક્શન વધે એમ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ વધે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ વધે એમ લોકોને ઇન્કમ વધે ઇન્કમ વધે એટલે આપોઆપ ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય ઓકે સો આ બધું ડિફ્લેશન અને ઇન્ફ્લેશન સરકાર ગવર્મેન્ટને મેઇન્ટેઇન કરવા માટે જે કાંઈ પોલિસી બનાવે ધેટ ઇઝ ફિઝિકલ પોલિસી third objective is to reduce inequalities of income and wealth. fiscal policy can also act as an instrument for a reduction of inequalities of income and wealth. for this purpose, progressive taxation and welfare-oriented uh, public expenditure policy can play a very important role. okay. april, lecture masamjala. okay, there are. ટાઈપ્સ ઓફ ટેક્સિસ એમાં હતું કે પ્રોગ્રેસિવ ટેક્સ પ્રોગ્રેસિવ ટેક્સમાં શું હતું કે હાયર ધ એબિલિટી હાયર ધ રે રેટ ઓફ ટેક્સ લોઅર ધ એબિલિટી ટુ પે લોઅર ધ રેટ ઓફ ટેક્સ જો તમારી એબિલિટી વધારે છે ટેક્સ પે કરવાની ફોર એક્ઝામ્પલ રીચ રીચ લોકોની એબિલિટી વધારે હોય તો તે તેને તેની ઇન્કમ પર હાઈ રેટનો ટેક્સ પે કરવો પડે જ્યારે મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસની એબિલિટી ઓછી હોય ટેક્સ પે કરવાની તો એને લોઅર રેટે ટેક્સ પે કરવાનો થાય ઓકે સો ગવર્મેન્ટે ઇનઇક્વાલિટી ઓફ ઇન્કમ અને વેલ્થને હટાવવા માટે આવી પ્રોગ્રેસિવ ટેક્સ સિસ્ટમ લાવવી જોઈએ કે જેની એબિલિટી વધારે તે વધારે ટેક્સ પે કરશે તો આપોઆપ એની ઇન્કમ સ્ટેબિલાઇઝ થઈ જશે કે રીચ બિકમ્સ રિચર એ નહીં થાય કે રીચ વધારે રીચ બનતા જાય એવી રીતે નહીં થાય બટ એની ઇન્કમ સ્ટેબલ રહેશે જ્યારે જેની ઓછી એબિલિટી છે પે કરવાની એને અથવા સાવ નીલ ટેક્સ પે કરવાનું હોય કે ટેક્સ પે ના કરવાનો હોય અથવા પે કરવાનું હોય તો પણ ઓછો કરવાનો હોય સો એની ઇન્કમ પણ સ્ટેબલ રહેશે સો ટુ રિડ્યુસ ઇન ઓફ ઇન્કમ એન્ડ વેલ્થ ગવર્મેન્ટ ઇઝ ટાઈ ટુ ડિઝાઇન ઇટ્સ ફિસ્કલ ફિઝકલ પોલિસી Okay. So, for example, progressive tax on income and wealth, inheritance tax, capital levy, gift tax, etc., are powerful instruments for making distribution of income more equal. Okay. <laughs> the fourth objective is to increase employment opportunities in economic. Economy, economy ma employment opportunities ke Another objective is of fiscal policy is to increase employment opportunities in the economy. Fiscal incentives in form of tax holiday, tax rebate, and concessions can be used to encourage growth of those industries which have a high employment potential. For small scale industries, hoi. for example, ema high employment potential. way nana nana -na villages, have employment potential small scale industries. Ne. જો આમાં આવી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને ગવર્મેન્ટ ટેક્સ કન્સેશન પ્રોવાઈડ કરે કે ફોર એક્ઝામ્પલ તમે આનાથી થોડું વધારે પ્રોડક્શન કરશો તો તમારે સામે ટેક્સ કન્સેશન મળશે સો આવી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી મોટિવેટ થશે થોડું પ્રોડક્શન વધારે કરવાથી કરવામાં બિકોઝ સામે એટલો ટેક્સનો બેનિફિટ મળે છે સો આવી ઇન્ડસ્ટ્રી પ્રોડક્શન ઇન્ક્રીઝ કરશે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવા માટે એને લેબરની જરૂરિયાત થશે અને લેબરની જરૂરિયાત થશે એટલે એમ્પ્લોયમેન્ટ વધશે એમ્પ્લોયમેન્ટ વધવાથી લોકોની ઇન્કમ વધશે અને લોકોની ઇન્કમ વધવાથી આપોઆપ ઇકોનોમીમાં પણ ડેવલપમેન્ટ થશે સિમિલરલી પબ્લિક એક્સપેન્ડિચર ઓન એમ્પ્લોયમેન્ટ જનરેશન સ્કીમ્સ હેલ્પ્સ ઇન્ક્રીઝિંગ એમ્પ્લોયમેન્ટ કે ગવર્મેન્ટ પણ આવી એમ્પ્લોયમેન્ટ જનરેશન સ્કીમ બહાર પાડતી હોય કે

ઇન્ક્રીઝ ઇન ધ ઇકોનોમી જેમ એમ્પ્લોયમેન્ટ વધશે એમ ઇકોનોમીમાં ડેવલપમેન્ટ પણ થશે સો આના માટે ગવર્મેન્ટને જરૂર પડે તો ડેપ્ટ ફાઇનાન્સિંગ પણ યુઝ કરી શકે ઓકે સો ધીસ આર ધ મેઇન ફોર ઓબ્જેક્ટિવ્સ ઓફ ફિઝિકલ પોલિસી પ્રમોટ કેપિટલ ફોર્મેશન એન્ડ ઇકોનોમિક ગ્રોથ સેકન્ડ વન ઇઝ ટુ મેન્ટેન ઇકોનોમિક સ્ટેબિલિટી Third one is to reduce inequalities of income and wealth and to increase employment opportunities. This is a very much easy and best question. IMP question. So please prepare, uh, prepare well, okay? Then we are going to start tools of fiscal policy. So, what are those tools? Let us understand. First one is budgetary policy, second one is taxation. Third one is public expenditure and fourth one is public debt. Okay. So first one is budgetary policy. So what what is budget? Budget means an expected income and expected expenditure of government. Ke government ma income government ne thashe, and a ketli government ala galak sector must spend. તેનું એક ડોક્યુમેન્ટ ધેટ ઇઝ બજેટ ઓકે સો બજેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ટૂલ ઓફ ફિઝિકલ પોલિસી વીચ ઇઝ યુઝ ટુ ઇમ્પ્રૂવ ઓપરેશન્સ ઓફ ધ ઇકોનોમિક સિસ્ટમ એન્ડ કાઉન્ટરેક્ટ બોથ ઇન્ફ્લેશન એન્ડ ડિફ્લેશન મેં કીધું એમ આગળ કે ઇન્ફ્લેશન હશે ત્યારે ગવર્મેન્ટ ટેક્સ ઇન્ક્રીઝ કરી નાખશે ઓકે અને ડિફ્લેશનનો પિરિયડ હશે ત્યારે ગવર્મેન્ટ ટેક્સ ઓછો કરી નાખશે ટુ પ્રમોટ ડિમાન્ડ અને જ્યારે ઇન્ફ્લેશન હશે ત્યારે ગવર્મેન્ટ ટેક્સ વધારી દેશે ટુ ડિમોટ ડિમા ડિમાન્ડ ડિમાન્ડને ડિક્રીઝ કરવા માટે ગવર્મેન્ટ ટેક્સ વધારી નાખશે જો ડિમાન્ડ ડિક્રીઝ થશે તો સામે પ્રાઇસ પણ ઓછા થશે ઓકે અને ડિફ્લેશનમાં ગવર્મેન્ટ ટેક્સ ઓછો કરી નાખશે સામે ડિમાન્ડ એટલી વધારે થશે અને ઇકોનોમીનું ડેવલપમેન્ટ થશે ઓકે સો ફસ્ટ વન ઇઝ બજેટરી પોલિસી કે ગવર્મેન્ટ બજેટમાં ફેરફાર કરશે ગવર્મેન્ટ પોતાની પોતાનું સ્પેન્ડિંગ વધારી નાખશે ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે ઓકે જ્યારે ડિફ્લેશનરી પિરિયડ હશે ત્યારે અને જ્યારે ઇન્ફ્લેશનરી પિરિયડ હશે ત્યારે ગવર્મેન્ટ તેનું સ્પેન્ડિંગ ઓછું કરી નાખશે અને પ્રમોટ કરશે ઇકોનોમિક ડેવલપમેન્ટને ઓકે સો આ આપણે સેકન્ડ જોઈને પછી કરશું ફર્સ્ટ સેકન્ડ વન ઇઝ ટેક્સેશન ટેક્સેશન ઇઝ ધ સિગ્નિફિકન્ટ ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ફિઝિકલ પોલિસી વિચ ઇઝ યુઝ ટુ અચીવ ઓબ્જેક્ટિવ્સ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ પોલિસી ટેક્સેશન એક એવી વસ્તુ છે કે જેનાથી ગવર્મેન્ટને ઇન્કમ જનરેટ થાય છે સો જે કાંઈ ગવર્મેન્ટ પાસે ફંડ અવેલેબલ છે તે માત્ર ને માત્ર ટેક્સેશનથી જ અવેલેબલ છે કે ગવર્મેન્ટ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટેક્સ લગાડીને પોતાની ઇન્કમ જનરેટ કરે છે ઓકે સો ટેક્સેશન ઇઝ ધ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર ગવર્મેન્ટ રેવન્યુ કે ગવર્મેન્ટની ઇન્કમ માટે ટેક્સેશન વધારે ઇમ્પોર્ટન્ટ છે ઓકે અને ફિઝિકલ પોલિસી વોટ ઇઝ મિનિંગ ઓફ ફિઝિકલ પોલિસી ફિઝિકલ પોલિસી મીન્સ પોલિસી ઓફ ગવર્મેન્ટ્સ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર એ ગવર્મેન્ટનું જેટલું ઇન્કમ છે ને એક્સપેન્ડિચર છે તેની પોલિસી ધેટ મીન્સ ફિઝકલ પોલિસી સો ટેક્સેશન ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ બિકોઝ ટેક્સેશન ઇઝ ધ મેઇન ઇન્કમ ઓફ ધ ગવર્મેન્ટ સો લેટ એસ અન્ડરસ્ટેન્ડ ધીસ પિક્ચર કે આ પિક્ચરમાં શું કહેવા માગે છે ફર્સ્ટ વન ઇઝ એક્સપાન્શનરી ફિઝકલ પોલિસી કે ગવર્મેન્ટ એક્સપાન્ડ કરે છે પોલિસીને સો આ આ કન્ડિશન ક્યારે હોય કે જ્યારે ડિફ્લેશન હોય કે લોકોની પાસે સ્પેન્ડિંગ પાવર એટલો ઓછો થઈ ગયો હોય સામે ગુડ્સ એન્ડ સર્વિસીસની ડિમાન્ડ પણ ઓછી થઈ ગઈ હોય અને ઓવરઓલ મંદી ચાલતી હોય કોઈ સેક્ટરમાં અથવા ઇકોનોમીમાં ફોર એક્ઝામ્પલ અત્યારે કોવિડ નાઇન્ટીનની સિચ્યુએશન છે તો અત્યારે આ જ ટાઈપની ડિફ્લેશનરી પિરિયડ ચાલે છે કે જ્યાં મંદી ચાલે છે કે ગુડ્સ એન્ડ સર્વિસીસની ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે અને લોકો પાસે પૈસા નથી લોકો પાસે એટલું ફંડ નથી કે ગુડ્સ એન્ડ સર્વિસીસ લઈ શકે ઓકે સો ગવર્મેન્ટ આવા ટાઈમમાં કઈ ફિસ્કલ પોલિસી અપનાવશે તો એક્સપાન્સનરી ફિસ્કલ પોલિસી કે ગવર્મેન્ટ આ ટાઈમમાં પોતાનું સ્પેન્ડિંગ ઇન્ક્રીઝ કરી નાખશે કે ગવર્મેન્ટ અલગ અલગ સેક્ટરમાં ઇન્ક્રીઝ અલગ અલગ સેક્ટરમાં સ્પેન્ડિંગ કરવાનું ચાલુ કરી દેશે ફોર એક્ઝામ્પલ એગ્રીકલ્ચર સેક્ટર પબ્લિક હેલ્થ કે આ એક બે મોટા એવા સેક્ટર છે કે જેમાં ગવર્મેન્ટને વધારે સ્પેન્ડ કરવાની જરૂરિયાત હોય અત્યારે ગવર્મેન્ટ ઇઝ સ્પેન્ડિંગ મચ મોર ઇન પબ્લિક હેલ્થ કે હેલ્થ કેરમાં અત્યારે ગવર્મેન્ટ બહુ જ સ્પેન્ડ કરે છે બિકોઝ ઇટ ઇઝ ધ ટાઈમ ફોર પબ્લિક હેલ્થ કે પબ્લિકની હેલ્થ મેન્ટેન કરવા માટે અત્યારે કોવિડ નાઇન્ટીનની સિચ્યુએશનમાં ગવર્મેન્ટ ઇઝ સ્પેન્ડિંગ મોર ઓન પબ્લિક હેલ્થ સો આવા સેક્ટરમાં ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ઇન્ક્રીઝ કરી નાખશે અને સામે એટલા ટેક્સ ઓછા કરી નાખશે સો ધેટ પીપલ આર મોટિવેટેડ ટુ બાય વેરિયસ ગુડ્સ એન્ડ સર્વિસીસ અને ડિમાન્ડ વધે ઇકોનોમીમાં જો ડિમાન્ડ વધે તો જ સામે પ્રોડક્શન વધે જો પ્રોડક્શન વધે તો જ ઇકોનોમીનું ડેવલપમેન્ટ થાય ઓકે સો એનાથી રિવર્સ કોન્ટ્રાકશનરી ફિઝકલ પોલિસી ધેટ મીન્સ જ્યારે બહુ ઇન્ફ્લેશન વધી ગયું હોય ને ગુડ્સ એન્ડ સર્વિસીસના ભાવ પણ એટલા વધી ગયા હોય જ્યારે બજારમાં ખૂબ જ તેજી હોય ત્યારે કોઈક નાની વસ્તુના ભાવ પણ વધી ગયેલા હોય સો કોઈ એક અમુક વસ્તુના ભાવ હદ કરતાં વધારે વધી જાય ત્યારે લોકોની પાસે હદકથા વધી જાય ત્યારે ગવર્મેન્ટ શું કરશે એટલી સ્પેન્ડિંગ ઓછી કરી નાખશે ગવર્મેન્ટ અલગ અલગ સેક્ટરમાં સ્પેન્ડ કરવાનું ઓછું કરી નાખશે અને ગવર્મેન્ટ ટેક્સ ઇન્ક્રીઝ કરી નાખશે આવા ગુડ્સ એન્ડ સર્વિસીસના પ્રાઇઝિસ કંટ્રોલ કરવા માટે હાવ કે ટેક્સીસ વધારી નાખે તો તમને એમ થાય કે ભાવ પણ વધી જાય હા ભાવ વધી જાય પણ સામે ટેક્સ વધી જાય તો સામે એ ગુડ્સ એન્ડ સર્વિસીસ લોકો પરચેઝ કરવાનું ધીમે ધીમે ઓછું કરે સો ઓછું કરે તો એનાથી ડિમાન્ડ ઓછી થાય અને ડિમાન્ડ ઓછી આવે તો સામે પ્રાઇઝ પણ ઓછી થાય સો ગવર્મેન્ટ આવી પ્રાઇઝને કંટ્રોલ કરવા માટે પોતાનું સ્પેન્ડિંગ ઓછું કરી નાખે અને સામે ટેક્સ ઇન્ક્રીઝ કરી નાખે ઓકે સો ધીસ ઇઝ ધ આઈડિયા બિહાઇન્ડ ફિઝિકલ પોલિસી આ તમારી બુકમાં આપેલું નથી મેં તમને એક એક્સ્ટ્રા પોઈન્ટ આખો સમજાય એ માટે આ પિક્ચર અહીં મૂકેલું છે ઓકે સો આઈ હોપ તમને ફિઝિકલ પોલિસીનો ગવર્મેન્ટ કેવી રીતે યુઝ કરે છે એના માટે મેં આ તમને અલગથી સમજાવેલું છે ઓકે આઈ હોપ તમને આ ક્લિયર હશે હવે થર્ડ વન ઇઝ પબ્લિક એક્સપેન્ડિચર જે આપણે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ જોયું ને અહીંયા કે ગવર્મેન્ટ અલગ અલગ સેક્ટરમાં સ્પેન્ડ કરે છે ગવર્મેન્ટ જરૂરિયાત પ્રમાણે પોતાની સ્પેન્ડિંગ ઇન્ક્રીઝ કરી નાખે અથવા ગવર્મેન્ટ જરૂરિયાત પ્રમાણે પોતાની સ્પેન્ડિંગ ડિક્રીઝ પણ કરી શકે ઓકે સો દેટ ઇઝ પબ્લિક એક્સપેન્ડિચર પબ્લિક એક્સપેન્ડિચર મે બી ઇન ધ ફોર્મ ઓફ પંપ પ્રાઇમિંગ ઓર કમ્પેન્સનરી સ્પેન્ડિંગ પંપ પ્રાઇમિંગ હેલ્પ્સ ટુ ઇનિશિએટ એન્ડ રિવાઇવ ઇકોનોમિક એક્ટિવિટી ઇન ધ ઇકોનોમી સફરિંગ ફ્રોમ ડિપ્રેશન ડેવલપ કમ્પેન્સ કમ્પેન્સેટરી સ્પેન્ડિંગ

શા માટે ઇન્ક્રીઝ કરે ટુ રિવાઇવ ઇકોનોમી ઇકોનોમીને ડિપ્રેશનમાંથી બહાર કાઢવા માટે ડિપ્રેશન મીન્સ ડિફ્લેશન ઓર મંદી મંદીમાંથી બહાર કાઢવા માટે ઇકોનોમીને ગવર્મેન્ટ પંપ પ્રાઇમિંગ કરે ધેટ ઇઝ ગવર્મેન્ટ પોતાની સ્પેન્ડિંગ ઇન્ક્રીઝ કરે પછી અલગ અલગ સ્પેન્ડિંગ વધારી દે ઓન ધ અધર હેન્ડ રાઇઝ ઇઝ ધ લેવલ ઓફ ઇન્કમ આઉટપુટ એન્ડ એમ્પ્લોયમેન્ટ એમ્પ્લોયમેન્ટ આઉટપુટ અને ઇન્કમ વધે તે માટે ગવર્મેન્ટ નેસેસરી સ્ટેપ્સ લે ઓકે સો એનાથી મલ્ટીપ્લાયર અને એક્સલરેટ ઇફેક્ટ આવે ઇકોનોમીમાં ઇકોનોમી જલ્દી રિવાઇવ થઈને એક્સલરેટ થાય બોમ થાય ઓકે સો આવી કન્ડિશનમાં ગવર્મેન્ટ પોતાનું સ્પેન્ડિંગ ઇન્ક્રીઝ કરી નાખે તેને કહેવાય પમ્પ પ્રાઇમિંગ કે જ્યારે ડિપ્રેશન હોય જ્યારે ડિફ્લેશન હોય ત્યારે ગવર્મેન્ટ એક્સપાન્સનરી પોલિસી અપનાવે અને પોતાની સ્પેન્ડિંગ ઇન્ક્રીઝ કરે અલગ અલગ સેક્ટર્સમાં મોરઓવર ઇન અ ડેવલપમિંગ ઇકોનોમી પબ્લિક એક્સપેન્ડિચર ઇઝ એઇમ્ડ એટ ઇન્ક્રીઝિંગ ઇન્કમ આઉટપુટ મેં કીધું કે પ્રોડક્શન વધે એમ ઇકોનોમીમાં એમ્પ્લોયમેન્ટ વધે એન્ડ એમ્પ્લોયમેન્ટ બિસાઇડ્સ રિડ્યુસિંગ ઇન ઇક્વાલિટીઝ ઓફ ઇન્કમ એન્ડ વેલ્થ એટલી લોકોને ઇન્કમ વધારે જનરેટ થવા માટે તો તો પોતા લોકોને ઇન્કમ વધે ઇકોનોમીમાં સો આપોઆપ ઇન ઇક્વાલિટીઝ જે કંઈ છે રીચ અને પુઅરનો ક્લાસ છે તે ધીમે ધીમે ઓછો થતો જાય ઓકે Fourth one is public debt. It involves public borrowing and its repayment. The government spending whether wada re hoy. alag sector Same government income thati, no hoy tax Okay. To government show government loan either 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 from nation only or from another nation also. This policy is also used to counteract inflation and deflation. During the depression, the government may borrow from the banking system to finance its public works program. Besides, it may also issue more currency, that is, print more notes. ટુ ફાઇનાન્સ સચ વર્સ કે જ્યારે મંદીનો પીરિયડ ચાલતો હોય ડિપ્રેશનનો પીરિયડ ચાલતો હોય ત્યારે ગવર્મેન્ટને પોતાની સ્પેન્ડિંગ ઇન્ક્રીઝ કરવી પડે અલગ અલગ સેક્ટર્સમાં ડેવલપમેન્ટ લાવવા માટે સો ગવર્મેન્ટ શું કરશે પોતાની તે લોન લેશે ક્યાંથી કે ઇન્ડિયામાંથી અથવા સોરી પોતાના નેશનમાંથી પોતાની બેન્કિંગ સિસ્ટમમાંથી અથવા ક્યાંય બીજેથી ઓકે ઇન ટાઈમ્સ ઓફ ઇન્ફ્લેશન પબ્લિક ડેપ્ટ પોલિસી

विचार भी पड़े अलग अलग फिस्कल पॉलिसी एक्सपांशनरी फिस्कल पॉलिसी एंड कॉन्स्ट्राक्शनरी फिस्कल पॉलिसी डिजाइन करवी पड़े दैट इज़ नोन एज फिस्कल पॉलिसी सो दीज आर द फोर टूल्स ऑफ फिस्कल पॉलिसी वेरी मच इम्पोर्टेंट क्वेश्चन फ्रॉम द पॉइंट ऑफ व्यू ऑफ एग्जाम ओके सो लेट अस एंड अप दिस सेशन विथ मोटिवेशन दैट इज़ यू हैव अ डेली इनकम ऑफ एटी सिक्स थाउजेंड फोर हंड्रेड सेकेंड्स स्पेंड इट वाइजली Okay, thank you so much students. Have a nice day.